कृष्ण कन्हैया लाल की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। ओम नमो भगवते वासुदेवाय। કેટલાક લોકો કહે છે કે ધર્મ મર્યાદા પાડવાથી શું થવાનું છે, પણ જ્ઞાની પુરુષોને પણ જ્ઞાનની ચરમ કક્ષાએ પહોંચ્યા પછી ધર્મની મર્યાદાની જરૂર રહેતી નથી, છતાંય લોકોને ધર્મ મર્યાદાનો બોધ આપવા માટે તેઓ પણ હંમેશા મર્યાદાનું પાલન કરે છે. સ્વધર્મની મર્યાદાનું પાલન કરનાર માનવી ખૂબ સુખી થાય છે. રામજી કદી એવું માનતા નથી કે હું સ્વતંત્ર છું. શ્રી રામ સદા પોતાને ધર્મ પરતંત્ર માને છે, એટલે રામનો પ્રત્યેક સદગુણ જીવનમાં ઉતારવો એ જ રામજીની સાચી સેવા છે, સાચી પૂજા છે. રામજી ખૂબ સરળ હતા, સજ્જન સાથે સરળ અને દુર્જન સાથે પણ તેઓ સરળ બને છે. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી છે. રામજી બધાની ચિંતા રાખે છે. એકવાર એવું બને છે કે એક ધોબી સીતાજીની નિંદા કરે છે. આ સાંભળી રામજી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ, લોકો ગમે તેમ બોલે તે મને પસંદ નથી. લોકોને એવું બોલવા કારણ ન દેવું જોઈએ. લોકો આપણા માટે કંઈ બોલે એવું કારણ આપણે ના આપવું જોઈએ. માટે લોકાચારનું પાલન કરવું એ મારી ફરજ છે. એટલે તું સીતાજીને રથમાં બેસાડી અને મૂકી આવ. લક્ષ્મણને આ ગમતું નથી. જ્ઞાની થવું સહેલું છે, યોગી થવું પણ સહેલું છે, પણ સેવક થવું સૌથી કઠણ છે. નહીં ગમતું કામ પણ સેવકે પ્રસન્નતાથી કરવું પડે છે. લક્ષ્મણજીને સીતાજી વનમાં ત્યાગ કરવાનું જરાય ગમતું નથી. લક્ષ્મણજીને આ કામ સોંપ્યું, પણ લક્ષ્મણજીને સીતાજીને વનમાં ત્યાગ કરવાનું કામ જરાય ગમ્યું નથી, છતાં પણ એમને કરવું પડે છે. કારણ સેવક છે. લક્ષ્મણજી સીતાજીને વનમાં છોડી આવે છે. રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો હતો, છતાં સીતાજીના મનમાં રામજી માટે જરા પણ કુભાવ ન હતો. રામજીની સેવા કોણ કરશે એવી જ તેઓ તો અત્યારે પણ ચિંતા કરતા હતા. સીતાજી વાલ્મીકીજીના આશ્રમમાં જાય છે, ત્યાં લવ કુશનો જન્મ થાય છે. ભાગવતની રચના ગંગા કિનારે થઈ છે અને રામાયણની રચના તમસા નદીના પવિત્ર કિનારે થઈ છે. રામ રાજ્યમાં પ્રજાને એટલું બધું સુખ હતું, છતાં પ્રજાએ રામ સીતાના સુખનો જરાય વિચાર કર્યો નથી. રામ રાજ્યમાં પ્રજા એટલી બધી સુખી હતી કે કોઈને કોઈ વાતે દુઃખ ન હતું. પ્રજાને આટાટનું સુખ હતું, છતાંય પ્રજાએ રામ સીતાના સુખનો જરાય વિચાર નથી કર્યો. સંસારનું આવું જ છે. એકમાત્ર વશિષ્ઠજીને આ બધું જોઈને દુઃખ થયું હતું, એટલે એમણે રામજીને સીતાજીને પાછા બોલાવી લાવવાનો આગ્રહ કર્યો હતો, પણ રામજીએ તેમ કરવાની ના પાડી. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે તમને હવે યજ્ઞનો અધિકાર નથી, યજ્ઞમાં ધર્મપત્નીની હાજરી સાથે જોઈએ. ત્યારે રામજી સીતાજીની સુવર્ણ પ્રતિમા બનાવી યજ્ઞમાં પોતાની પડખે બેસાડી છે. રામજીના યજ્ઞમાં વાલ્મીકીજીને આમંત્રણ હતું.
એટલે તેઓ લવકુશની સાથે આવ્યા હતા. લવકુશે રામકથા કરી હતી. રામજી જમીન પર બેસી કથા સાંભળતા હતા. રામજીએ મર્યાદાનું કથામાં પણ પાલન કર્યું હતું. લવકુશને જોઈ રામજીને બહુ પ્રેમ થાય છે અને વસ્ત્ર ઉપહાર આપવા તૈયાર થાય છે. ત્યારે લવકુશ કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે, અમે ઋષિ બાળકો છીએ, અમારાથી ગ્રહસ્થનો કોઈ જ ઉપહાર ના લેવાય. રામજીને લવકુશનો પરિચય જાણવાની ઈચ્છા થાય છે. ત્યારે લવકુશ કહે છે કે અમે વાલ્મીકીજીના શિષ્યો છીએ, એથી વધુ પરિચય આપવો એ ઋષિ બાળકની મર્યાદાની બહારની વાત છે. અમારાથી અમારા માતા પિતા કે ઘરનો પરિચય ન અપાય. રામજીની આખીએ રામાયણ સાંભળવાની ઈચ્છા છે, પણ લવકુશ કહે છે કે અમારા ગુરુની આજ્ઞા છે કે રાજ્યાભિષેક સુધીની જ કથા કહેવી, એટલે આગળ અમે કથા નહીં કહી શકીએ. આશ્રમમાં આવી લવકુશ સીતાજીને કહે છે, માં આજે અમે એક મોટા રાજાની સભામાં ગયા હતા, એમનું નામ રામ છે. એમની બાજુમાં તારા જેવી જ એક સોનાની મૂર્તિ હતી. સીતાજીને એ જાણી આનંદ થાય છે કે રામે મારો ત્યાગ કર્યો નથી. રામજીએ સીતાનો ત્યાગ કર્યો નથી, પણ એક રાજાએ પ્રજાને શુદ્ધ ચારિત્ર્યનો આદેશ આપવા એક રાણીનો ત્યાગ કર્યો હતો. જીવ જ્યારે કંઈ આપે છે ત્યારે પોતાને માટે રાખીને આપે છે, પણ શ્રીરામ આપે છે ત્યારે પોતાનું સર્વસ્વ આપે છે. એમ એમણે પોતાનું સર્વસ્વ પ્રજાહિતાર્થે દઈ દીધું હતું. મહર્ષિ વાલ્મીકીજીએ અયોધ્યાની પ્રજાને ખૂબ ઠપકો આપ્યો છે અને કહ્યું કે જેણે તમારા સુખ માટે આટલું કર્યું એ રામ અને સીતાજી માટે તમને જરાય દુઃખ નથી થતું? શ્રી રામને એકલા અયોધ્યાના રાજમહેલમાં રહેવું પડે છે અને સીતાજીને મારા આશ્રમમાં એ ક્યાંનો ન્યાય છે? વાલ્મીકિ સીતાજીને કહે છે, બેટા એકવાર તું મારી સાથે રામજીના દરબારમાં આવશે. રામજીને તને રામજી ખૂબ યાદ કરે છે, તું આવ. અને રામ રાજસભામાં જવાનો દિવસ પણ નક્કી થયો અને વાલ્મીકી સીતાજીને લઈ અયોધ્યાની રાજસભામાં આવ્યા છે. સીતાજીની નજર ધરતી ઉપર સ્થિર હતી. અયોધ્યાની પ્રજા સીતાજીના દર્શન કરે છે, જય જયકાર કરે છે. ત્યારે સીતાજી કહે છે, મેં જો મારા રામને રામ સિવાય સ્વપ્ને પણ કદી કોઈ બીજા પુરુષનો વિચાર ન કર્યો હોય અને પતિવ્રતા ધર્મ પૂરેપૂરો નિભાવ્યો હોય તો હે ધરતી માતા, મને તમારી ગોદમાં લઈ લો. અને એ જ ક્ષણે ધરતી માતા સીતાજીને પોતાનામાં સમાવી લે છે. આમ સીતાજી ધરતીમાંથી પ્રગટ થયા હતા અને ધરતીમાં જ સમાઈ ગયા છે. એકવાર વશિષ્ઠ હનુમાનજીને પૂછે છે કે ખરેખર તમે કોણ છો? હનુમાનજી કહે છે, દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું, જીવ બુદ્ધિથી હું રામનો અંશ છું, એક દ્રષ્ટિએ હું અને રામ એક છીએ, મારામાં અને રામમાં કોઈ ભેદ નથી. ખરેખર ભક્ત અને ભગવાન એક જ છે. બ્રહ્મને જાણનારો બ્રહ્મથી અલગ રહી શકતો નથી. જે બ્રહ્મને જાણે તે બ્રહ્મરૂપ બને છે. રામાયણની આ કથા કરુણ પ્રધાન છે. બાલકાંડ સિવાય બધા કાંડમાં રુદન છે. રામ સિવાય બીજે આરામ ખોડે છે, તે આરામને બદલે માત્ર ઉપાધિ મેળવે છે. એટલા માટે સતત રામ નામનું ચિંતન કરજો. રામાયણમાં વાલ્મીકીએ કેવા કેવા આદર્શ સમાજ સમક્ષ મૂક્યા છે તેનો વિચાર કરજો. રામાયણમાં એક એક પાત્ર આદર્શ છે. પિતા આદર્શ છે, માતા આદર્શ છે, પત્ની આદર્શ છે, ભાઈ આદર્શ છે, ગુરુ આદર્શ છે, પુત્ર આદર્શ છે અને શત્રુ પણ આદર્શ છે. રાવણ જેવો શત્રુ ક્યાં મળે?
રામનું સામર્થ્ય અને રામની દૈવી શક્તિ એ જાણે છે કે જાણે છે ને એક વખત આવી બિરદાવે પણ છે એને, એ કંઈ જેવો તેવો દુશ્મન ન ગણાય. એ બતાવે છે કે મનુષ્ય કાલાધીન છે, સ્વભાવાધીન છે, આ બધી જ ઈશ્વરની લીલા છે. શ્રીમદ રામાયણ એ રામજીનું નામ સ્વરૂપ છે. રામાયણનો એક એક કાંડ એ રામજીનું અંગ છે. બાલકાંડ એટલે રામજીના ચરણ, અયોધ્યા કાંડ એટલે સાથળ, અરણ્ય કાંડ એટલે ઉદર, કિષ્કિંધા કાંડ એટલે હૃદય, સુંદર કાંડ એટલે કંઠ, લંકા કાંડ એટલે મુખ અને ઉત્તર કાંડ એ રામજીનું મસ્તક છે. આમ શ્રી રામાયણ રામજીનું નામ સ્વરૂપ હોય તે જીવ માત્રનો ઉદ્ધાર કરે છે. રામચંદ્રજી આ પૃથ્વી પર પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે તેઓ પોતે જીવોનો ઉદ્ધાર કરે છે, પણ જ્યારે તેઓ પ્રત્યક્ષ ન બિરાજતા હોય ત્યારે રામાયણ એમનું એ કામ બજાવે છે. રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો, પણ રામાયણે તો અસંખ્ય જીવોને પ્રભુના માર્ગે વાળ્યા છે અને સર્વ જીવોનું કલ્યાણ કરે છે અને કરતું રહેશે. તેથી રામ કરતા પણ રામાયણ શ્રેષ્ઠ છે. અયોધ્યા કાંડનો જે પાઠ કરશે તેનું ઘર અયોધ્યા બનશે, તેના ઘરમાં કદી ઝઘડો થશે નહીં. અયોધ્યા કાંડની આ ગ્રહસ્થાશ્રમીઓને બહુ જરૂર છે. કલહનું મૂળ પૈસો અને પ્રતિષ્ઠા છે. અયોધ્યા કાંડ એ મૂળનો નાશ કરે છે. અયોધ્યા કાંડનું ફળ છે નિર્વૈરતા, વેરભાવ ભૂલાવે છે. ઘરના એક એક મનુષ્યમાં ભગવદ્ ભાવ રાખો. ભાઈમાં જેને ભગવાન ન દેખાય તેને એક મંદિરમાં પણ ભગવાન દેખાવાના નથી. મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી, તેમાં ભગવદ્ ભાવ સ્થિર કરવો પડે છે. પણ બોલતા દેવમાં જે ભગવદ્ ભાવ સિદ્ધ ન કરી શકે તે મૂર્તિમાં સ્થિર કરી શકતો નથી. માટે જાગતા નરને સેવજો. સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક એક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે. પ્રભુ પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે. ઈશ્વર સર્વમાં છે, મારા ભાઈ બહેનમાં પણ એ જ ઈશ્વર છે, મારા સંપૂર્ણ પરિવારમાં એ જ ઈશ્વર છે. રામે અલૌકિક આદર્શ બતાવ્યો છે કે ભાઈના સુખ માટે રામ હસતા હસતા વનમાં જાય છે. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ એવો જ દિવ્ય છે. બધું જ પ્રેમની ભાવના ભરતના રૂએ રૂએ છે. આથી આમ અયોધ્યા કાંડના પાઠથી યુદ્ધની ભાવનાનો નાશ થાય છે, જીવન વિશુદ્ધ બને છે. અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ આવે છે. અરણ્ય કાંડ એ નિર્વાસન એટલે કે વાસનાહીન બનાવે છે. નિર્વેર થયા પછી પણ વાસના બહુ ત્રાસ આપે છે. મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી. રામજીએ રાજા હોવા છતાં પણ સીતાજી સાથે વનમાં રહી તપશ્ચર્યા કરી છે. પહેલા તપ કરી પછી રાજા રામ થયા છે. પહેલા તપશ્ચર્યા કરી હશે તો ભોગની મર્યાદા સમજાશે. મહાપુરુષો બધા અરણ્યમાં રહેતા હતા. મહાપ્રભુજીએ ઉઘાડા પગે પૂરા ભારતની પ્રદક્ષિણા કરી છે. તેઓ એક વસ્ત્રથી વધારે વસ્ત્ર પણ રાખતા ન હતા. જીવનમાં તપશ્ચર્યાની બહુ જરૂર છે. જગતના ઘોંઘાટથી, ખટપટથી, કલહથી દૂર થવાની જરૂર છે. વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં. જીવનમાં સાત્વિકતા લાવવા માટે વનવાસની તપશ્ચર્યાની જરૂર છે. વધારે નહીં તો વર્ષમાં એકાદ માસ પવિત્ર નદીના કિનારે વનમાં રહેવું, જ્યાં હું અને મારા ભગવાન, ત્રીજું કોઈ જ નહીં. ત્રીજો આવે ત્યારે તોફાન થાય છે.
પોતાના દ્રષ્ટાંત પરથી રામજીએ બતાવ્યું છે કે તપ વગર વાસના મરતી નથી. તપ એટલે સંયમ. પહેલો સંયમ જીભ ઉપર રાખવાનો છે. વનવાસ દરમિયાન રામજીએ અનાજનું ભક્ષણ કર્યું નથી, માત્ર ફળાહારી રહ્યા છે, ફળાહારી રહ્યા છે. અને કયું પણ છે ભગવાનને શું અપાય? તો કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. સાત્વિક આહાર વગર કોઈ કામને મારી શકે નહીં. માટે કામનો નાશ કરવા માંગતા હો, શ્રેષ્ઠ સરળ જીવન જીવવા માંગતા હો તો ફળાહાર ઉપર જ જીવન રાખજો. રામ જીવનમાં રહી કંદમૂળનું સેવન કરી અને તપ કરે છે. કાચું જ ખાય છે, ઝાડના પાંદડા પાંદડાઓ ખાય છે. રામજી વનમાં તપ કરે છે ત્યારે કોઈ ધાતુનો સ્પર્શ કરતા નથી. નાળિયેરની કાચલીથી પાણી પીએ છે. આમ ધીરે ધીરે વાસનાનો કેવી રીતે વિનાશ કરવો તે અરણ્ય કાંડમાં બતાવ્યું છે. જીવનમાં તપશ્ચર્યા કરો તો જ રાવણ એટલે કે કામ મળશે. રાવણને મારવા અરણ્યવાસ એટલે તપશ્ચર્યા જરૂરી છે. અરણ્ય કાંડમાં શૂર્પણખા અને સબરી મળે છે. શૂર્પણખા એટલે મોહ. મોહની સામે ભગવાન જોતા નથી, પણ સબરીની સામે, શુદ્ધ ભક્તિની સામે જ ભગવાન જુએ છે. મોહને કાપી નાખો એટલે શુદ્ધ ભક્તિને અપનાવો. મોહને કાપી નાખી અને શુદ્ધ ભક્તિને અપનાવો. અરણ્ય કાંડમાં વાસનાનો વિનાશ કર્યો પછી કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ રામની મૈત્રી થાય છે. કામની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહીં ત્યાં સુધી પ્રભુ સાથે મૈત્રી થતી નથી. સુગ્રીવ અને રામજીના મિલનની કથા આ કાંડમાં છે. કિષ્કિંધા કાંડ જીવ ઈશ્વરની મૈત્રી બતાવે છે. સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા છે. જીવ ઈશ્વરની મિલન અને મૈત્રી ત્યારે થાય જ્યારે હનુમાનજી મધ્યસ્થી બને અને જ્યારે હનુમાનજી વકીલાત કરે. જેનો કંઠ સારો એનું નામ સુગ્રીવ. કંઠની શોભા આભૂષણ નથી, કંઠની શોભા બ્રહ્મચર્ય અને રામનામની છે. જીવ ઈશ્વરની મૈત્રી બ્રહ્મચર્ય સિવાય થઈ શકે નહીં. હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતીક છે, પણ એકલા સુગ્રીવથી કંઈ વળે નહીં. તેને હનુમાનજીનો ટેકો જોઈએ એટલે કે બ્રહ્મચર્યનું બળ જોઈએ. જીવ અને શિવની મૈત્રી થતાં જીવન સુધરે છે, જીવન સુંદર બને છે. તેથી કિષ્કિંધા કાંડ પછી આવે છે સુંદર કાંડ. સુંદર કાંડ અતિ સુંદર છે. તેમાં રામ ભક્ત હનુમાનજીની કથા આવે છે. ભાગવતમાં જેમ દશમ સ્કંદ તેમ રામાયણમાં સુંદર કાંડ છે. સુંદર કાંડમાં હનુમાનજીને સીતાજીના દર્શન થાય છે. સીતાજી પરાભક્ત છે, પણ સીતાજીના દર્શન કોને થાય? જેનું જીવન સુંદર થાય તેને પરાભક્તિના દર્શન થાય છે. દરિયો ઓળંગીને જે જાય, સંસાર સમુદ્રને જે ઓળંગે તેને સીતાજી એટલે કે પરાભક્તિના દર્શન થાય છે. દરિયો બધા ઓળંગતા નથી, દરિયો ઓળંગે છે એકલા હનુમાનજી. પહેલા સમુદ્ર ઓળંગે એટલે રસ્તામાં સુરસા મળે છે. સારા સારા રસો એ જ સુરસા છે. નવીન રસ લેવા વાળી વાસના મયજીભ એને જ સુરસા કીધું છે. સુરસાને હનુમાનજી મારે છે. જેણે સંસાર રૂપી દરિયો ઓળંગવો છે તેણે જીભને મારવી પડશે, જીભને વશ કરવી પડશે. સીતાજી પરાભક્તિ છે. પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહીં. તેનું નામ અશોકવન. બ્રહ્મ દ્રષ્ટિ સિદ્ધ થયા પછી ત્યાં શોક રહેતો નથી, તે અશોકવન. જીવન ભક્તિમય થાય છે ત્યારે સુંદર બને છે. કામને જે મારે છે તે કાળને મારી શકે છે. જેને કામ મારે તેને કાળ પણ મારે છે. લંકા શબ્દને ઉલટાવો એટલે થશે કાલમ. કાલમ એટલે કાળ. કાળ સર્વને મારે છે, પણ હનુમાનજી કાળને મારે છે. લંકાને બાળે છે એટલે કાળને મારે છે. હનુમાનજી કાળ મારી શકે નહીં, કારણ કે તેઓ બ્રહ્મચર્ય પાળે છે અને પરાશક્તિના દર્શન કરે છે.
તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે। કાગ ભૂસુંડી અને ગરુડનો સંવાદ વારંવાર વાંચવા જેવો છે। રાક્ષસો ન મરે, કામ ન મરે ત્યાં સુધી ઉત્તરકાંડમાં પ્રવેશ મળતો નથી। ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે। ભક્ત કોણ? તો કે ભગવાનથી જે એક ક્ષણ પણ વિભક્ત ન થાય, વિરક્ત ન થાય તે ભક્ત છે। પૂર્વાર્ધમાં જે રાવણને મારે તેનો કાંડ, તેનો ઉત્તરકાંડ સુંદર બને છે। જીવન યૌવન કાળમાં જે કામને મારે તેની વૃદ્ધાવસ્થા સુંદર બને છે। વૃદ્ધાવસ્થામાં તે રાજ કરે છે। જીવનના પૂર્વ કાંડમાં એટલે યૌવનમાં જો તમે કામને મારવાનો પ્રયત્ન કરો તો તમારો ઉત્તરાર્ધ એટલે કે ઉત્તરકાંડ સુધરશે। એટલે જીવન સુધારવાનો પ્રયત્ન યૌવન અવસ્થામાં જ કરવો જોઈએ। કયું પણ છે, યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાય, સૃષ્ટિ સજાય, સાચા સમજ વિના જીવન લજાય। યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાય, સૃષ્ટિ સજાય, સાચી સમજ વિના જીવન લજાય, સાચી સમજ વિના જીવન લજાય। ઉત્તરકાંડ જેનો સુધરે એટલે કે જીવન સુધારવાનો પ્રયત્ન યૌવન અવસ્થામાં જ કરવો જોઈએ। યૌવન એવું જીવવું જોઈએ તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન। સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, સ્વાધ્યાય પરિવારનું અતિ ઉત્તમ ગીત છે। સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે યુવાન। નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય હૈયામાં રમમાણ રામ, એવું જીવન તું જીવજે યુવાન। રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી, જીવન રંગીન બને ભક્તિના રંગથી, થાય હૈયામાં રમમાણ રામ, એવું જીવન તું જીવજે યુવાન। એટલા માટે ઉત્તરકાંડ જેનો સુધરશે એટલે કે જેની યુવાની સુધરશે, આ યૌવન યુવાની સુધરવા માટેનો પ્રયત્ન, જીવન સુધરવા માટેનો પ્રયત્ન યૌવન અવસ્થામાં જ કરવો જોઈએ। ભગવાનને કરમાયેલું ફૂલ નથી ચડાવાતું, ભગવાનને સુગંધિત તાજું ફૂલ ચડાવાય જ છે। એમ યુવાનીમાં ભક્તિ જરૂરી છે। આ સાત કાંડોને સોપાન કહે છે। માનવ જીવનની ઉન્નતિમાં આ સાત સોપાન એટલે કે સાત પગથિયા છે। આ સાત કાંડની કથા કહી તેનું રહસ્ય કહ્યું। રામકથા તો અમૃત કથા છે, સાગર જેવી વિશાળ છે। શિવજી જેમ હૃદયમાં એક રામનું નામ રાખશો ને તો પણ ઘણું છે। હનુમાનજી કહે છે, મને તો પ્રભુ સંસારમાં એક જ વિપત્તિ લાગે છે, અને એ વિપત્તિ કે તમારા નામનું સ્મરણ ભજન ન થાય તો તે સિવાય જગતમાં કોઈ વિપત્તિ છે જ નહીં। મોટામાં મોટું દુઃખ ભગવાન રામનું નામ વિસારવું તે છે। વ્યાસ ભગવાન કહે છે કે વિષ્ણુનું વિસ્મરણ એ જ વિપત્તિ છે, રામના નામનું વિસ્મરણ એ જ વિપત્તિ છે। સુખ માટે શાંતિ માટે રામ નામનું સ્મરણ બહુ જરૂરી છે। આ માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગ માટે નહીં, વિષયનું સુખ સ્વલ્પ સ્વર્ગ જેવું છે પણ અંતે તો તે દુઃખ આપે છે। માનવ શરીર પામ્યા છતાંય જે વિષયો પાછળ જ લાગી રહે છે તે મનુષ્ય અમૃત દઈ અને બદલામાં વિષ પી રહ્યો છે। પ્રભુ આપણને ચેતવે છે કે તમે સોદો કરવામાં પાકા છો કે કાચા તે તપાસી જુઓ, પૈસો રડી ખાવામાં ચતુરાઈ ખૂબ દેખાડો છો, તેવી ચતુરાઈ જીવનનું સાફલ્ય રડવામાં દેખાડો તો ખરા છો, પણ આ જીવ કૃતજ્ઞ થયો છે, રામનું માનતો નથી, રામના આદર્શોને માનતો નથી, ભગવાનને માનતો નથી, એટલે દુઃખી થયો છે, અને એટલા માટે જ કહ્યું છે
उपकार कर्या मुझ पर एना गुण हो विचारू के वो बदलो में वायो के विचारू परमात्मा उपकारी मन मंजिल दर्शावी मारा दूर गुणो देख्या बस करुणा वरसावी परमात्मा केटला उपकारी छे मने साचो मार्ग बतावियो छे मारा दुर्गुण ना जोया मारा दूर गुण ना देख्या बस करुणा वरसावी तेनी कंठी धरवामां हूँ हीण पथ मानूं छूं केवो बदलो માનવ શરીર એ વિષય ભોગ માટે નહીં
માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગ માટે નથી મળ્યું. વિષયનું સુખ સ્વલ્પ સ્વર્ગ જેવું છે પણ અંતે તો ખૂબ દુઃખમય છે. ભોગો ભોગવાથી કદી શાંતિ મળતી નથી. એના માટે યયાતિ રાજાનું સુંદર દ્રષ્ટાંત આપ્યું. વૃષપર્વા રાજાની પુત્રી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યજીની પુત્રી દેવ્યાની બંને સખીઓ હતી. એકવાર તેઓ બીજી સખીઓ સાથે સ્નાન કરવા ગયેલી. સ્નાન બાદ શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવ્યાનીનું ભૂલથી વસ્ત્ર પહેરી લીધું. દેવ્યાનીથી એ સહન થયું નહીં. સખી પણ ભૂલી ગઈ. એને કઠોર વચન કયા એટલે ક્રોધથી ઉશ્કેરાઈ શર્મિષ્ઠાએ દેવ્યાનીને તેનું વસ્ત્ર પડાવી લઈ કૂવામાં ધકેલી દીધી. પછી બધી સખીઓ ચાલી ગઈ. રાજા યયાતિ મૃગયા રમવા નીકળેલો. તેણે દેવ્યાનીનો હાથ પકડી કૂવામાંથી બહાર કાઢી છે. દેવ્યાનીએ તેનું પાણી ગ્રહણ કરવા માટે રાજાને કહ્યું. શુક્રાચાર્યની પુત્રીની કથની સાંભળી વૃષપર્વાની ઉપર તે ક્રોધે ભરાયા છે. વૃષપર્વા તેને પ્રસન્ન કરવા ગયો ત્યારે દેવ્યાનીએ માંગ્યું, હું જ્યાં પરણું ત્યાં શર્મિષ્ઠાને મારી દાસી તરીકે મોકલવી. રાજાએ આ વાત કબૂલ કરી. તેથી શર્મિષ્ઠા દાસી તરીકે યયાતિ રાજાને ઘરે ગઈ છે. શુક્રાચાર્ય યયાતિને કહેલું કે શર્મિષ્ઠાને કેવળ દાસી જ ગણવી, તેને પત્ની બનાવી નહીં. પણ યયાતિએ તે વચન પાળ્યું નહીં એટલે શુક્રાચાર્ય તેને વૃદ્ધ બનાવી દીધો. યયાતિ બહુ કરગર્યો ત્યારે શુક્રાચાર્ય કહ્યું, તારી કોઈ વૃદ્ધાવસ્થા લઈ તેની યુવાની તને આપશે તો તારી વૃદ્ધાવસ્થા દૂર થશે. યયાતિએ ત્યારે પોતાના પુત્ર પુરુની યુવાની લઈને હજારો વર્ષ સુધી વિશેષ સુખ ભોગ્યું છતાંય તૃપ્તિ ન થઈ. અંતે વૈરાગ્ય થયો અને તેણે જગતને બોધ આપ્યો કે મારા દાખલા પરથી તમે કંઈક સમજજો, વિષયો ભોગવાથી કામના કદાપી વાસ થતી નથી. વિષયો ભોગવાથી કામ વાસના કદાપી પણ શાંત થતી નથી. પરંતુ અગ્નિમાં જેમ ઘી હોમવાથી જેમ તેની જ્વાળાઓ ઊંચે ચડે છે તેમ ભોગ ભોગવવાથી વાસનાઓ વધારે તીવ્ર અને બળવાન બને છે. ભર્તુહરિ મહારાજે પણ આવું જ કહ્યું છે. તેઓ કહે છે કે આપણે ભોગોને ભોગવતા નથી પણ ભોગો જ આપણને ભોગવે છે. તૃષ્ણા જીર્ણ થતી નથી એટલે કે ઈચ્છાઓનો કદી નાશ થતો નથી એટલે કે તે કદી વૃદ્ધ થતી નથી પણ આપણે વૃદ્ધ થઈએ છીએ, આપણે જીર્ણ થઈએ છીએ. કામ તો મનુષ્યનો મોટો દુશ્મન છે. જે ખા ખા કરે તોય એ કદી તૃપ્ત થતો નથી. છતાં એને શત્રુ માનવાને બદલે જે મિત્ર માને છે અને એની સરભરા કરે છે તે પાછળથી મહાદુખમાં આવી પડે છે. માટે કામ ક્રોધને કદી આશરો ના આપો. જો જરી આંગળી આપશો ને તો તે આંખો પહોંચો કરડી ખાધા વિના નહીં રહે. અરે તમને જે આંખે આંખો કરડી ખાશે અને ઉકરડે ફેંકાવી દેશે. ભગવાનનું શરણું લીધા વિના એની પકડમાંથી ક્યારેય નહીં છૂટાય. પ્રહલાદ અને અંબરીશ જેવા ભક્તોને યાદ કરો, એ તેમના માર્ગે ચાલો. રતિદેવ રાજાનું ચરિત્ર પણ યાદ કરવા જેવું છે. એનો નિયમ એવો હતો કે ભલે હું દુઃખી થાઉં પણ બીજાને સુખી કરો. ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. આ રાજા રતિદેવનું ચરિત્ર જે બીજાના હિત માટે જીવ્યા છે, પોતે દુઃખી થયા છે કે બાને વિચાર્યું છે ભલે હું દુઃખી થાઉં પણ બીજાને સુખી કરું, આ ભાવ એમનો રાખ્યો છે. પોતાનો જીવ બચાવવા પણ એ પ્રયત્ન કરતો નથી. પોતાના ભાગનું અન્નજળ પણ બીજાને આપી દે છે. આ રતિદેવ છે. અને રતિદેવે સુંદર મજાની પ્રાર્થના કરી છે, એ મોઢે કરવા જેવી છે. એ રતિદેવની પ્રાર્થના એ છે કે મારે સિદ્ધિઓ જોઈતી નથી, પરાગતિ પણ જોઈતી નથી, મોક્ષ પણ જોઈતો નથી, ફરી ફરી જન્મવું પડે એની પણ મને ચિંતા નથી. હું માત્ર એટલું જ ઈચ્છું કે સર્વ પ્રાણીઓના હૃદયમાં હું વસું અને પ્રાણી માત્રના બધા જ દુઃખો હું ભોગવું જેથી બીજા કોઈને પણ દુઃખ ન ભોગવવું પડે. કેટલી ઉદાર ભાવના છે. ભક્તની પ્રાર્થના આ હોવી જોઈએ. એક ભક્તની પ્રાર્થના કેવી હોવી જોઈએ, એક ભક્તનું હૃદય કેટલું વિશાળ હોવું જોઈએ, એ અદ્ભુત આ રાજાની રતિદેવની પ્રાર્થનાથી નક્કી થાય છે. ભક્ત હૃદય વિશાળતામાં
આખી સૃષ્ટિ, એકલી મનુષ્ય સૃષ્ટિ નહીં પણ પશુ પંખી વગેરે નાના મોટા તમામ જીવોની સૃષ્ટિ ભક્તના હૃદયમાં સમાઈ જાય છે. ભક્તનો એ ભાવ રહેવો જોઈએ, વિશાળ ભાવ હોવો જોઈએ. મારા દ્વારા કોઈ જીવ દુઃખી ન થાય, કોઈ હેરાન ન થાય. એટલે ભક્તનું હૃદય પોતાના દુઃખે દુઃખી થતું નથી પણ સૃષ્ટિના બીજા જીવોના દુઃખે દુઃખી થાય છે. જે બીજા જીવોના દુઃખે દુઃખી થાય છે તે જ સાચો ભક્ત છે. ભક્ત હૃદયની આરજુ એ પ્રભુ હૃદયની આરજુ છે. ભક્ત પ્રભુના હૃદયની સાથે એકરૂપ બને છે અને પ્રભુ પ્રાણી માત્રમાં જળ ચેતન તમામમાં વ્યાપ્ત છે. એટલે ભક્ત પ્રભુની સાથે એકાકાર બની પ્રાણી માત્રની સાથે જળ ચેતનની સાથે એકાત્મતા અનુભવે છે અને જળ ચેતનની સૃષ્ટિના સુખ દુઃખનો અનુભવ પોતાના અંતરમાં કરે છે. પ્રભુને આર્તનાશન કયા છે અને આર્ત પણ કયા છે. ભક્તના હૃદયમાં આરતી એટલે કે વેદના થાય છે. આ આરતી પ્રભુના વિયોગની છે. ભક્ત પડે પડે પ્રભુનો વિયોગ અનુભવે છે. આ વિયોગનું ભાન ભક્તના અલગ અલગ વ્યક્તિત્વનો નાશ કરે છે અને પ્રભુની સાથે ભક્તને એકાકાર કરી દે છે. આમ ભક્ત અને ભગવાન કદી જુદા નથી. ભાગવત કથામાં અનેક સ્થળે આપણને આ વાતની પ્રતીતિ થાય છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.